રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન થકી લાભાર્થીને સીધો લાભ મળે તે માટેનું યોજનાબદ્ધ આયોજન શરૂ કર્યું હતું અને શરૂઆતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં આ આયોજનને સંપૂર્ણ સફળતા મળી હતી, પરંતુ છેલ્લા 3-1 વર્ષથી આ યોજનાને અધિકારી અને પદાધિકારીઓનું ગ્રહણ લાગ્યું છે. સરકારની યોજના માટે નાણાં તો આવે છે, માલ પણ ખરીદવામાં આવે છે, ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓ પણ આવે છે, પરંતુ આ યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી અને સરકારના કરોડો રૂપિયા ભંગારમાં વેડફાય છે તેનો આદર્શ નમૂનો વલસાડ જિલ્લાએ પૂરો પાડ્યો છે, જેમાં ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓ માટે લાવવામાં આવેલા સાધન અને સામાન ધરમપુર ખાતે આવેલી કુંવરબા કન્યા છાત્રાલયના ખુલ્લા કમ્પાઉન્ડમાં ખુલ્લેઆમ વેરવિખેર ભંગાર હાલતમાં પડ્યો છે, તો કેટલાક સાધનો તો બારોબાર સગે વગે થઈ ગયા છે. સને 2017માં વલસાડ જિલ્લાનો પ્રાંત કક્ષાનો ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી, વલસાડ તાલુકાનો આ મેળો ગત 13-10-2017ના રોજ ધરમપુરની SMSM હાઈસ્કૂલ ખાતે આદિજાતિ અને વિકાસ મંત્રી શ્રી ગણપત વસાવા, કુંવર જળપતિ, જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ તથા અન્ય આગેવાનોના સાનિધ્યમાં યોજાયો હતો, જેમાં 73,893 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ 58 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની સહાય વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવી હોવાનું સરકારી રેકોર્ડે જોવા મળ્યું છે. આ અંગે ચોંકાવનારી માહિતી તો એ છે કે રાજ્ય સરકાર દ્વારા કુલ 58 કરોડ રૂપિયાની જે સહાય લાભાર્થીઓને આપવાનું જાહેર કર્યું હતું તે પૈકી મોટાભાગના લાભાર્થીઓને આ સહાય આજ દિન સુધી મળી નથી. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા પણ કરોડો રૂપિયાની ક્યાંક રોકડ, ચેક તો ક્યાંક કીટના રૂપે સાધનો આપવામાં આવ્યા હોવાનું રેકર્ડ પર દર્શાવાયું છે. અહીં સરકારનો ઉદ્દેશ્ય છે કે સરકારની વિવિધ યોજનાઓની સહાય દરેકે દરેક છેવાડાના માનવીને સમયસર અને જરૂરિયાત મુજબ પહોંચતી થાય અને વચેટિયાઓ દૂર થાય અને બેરોજગારો પોતાના પગ પર ઊભા રહી રોજગારી મેળવે. સરકાર આ યોજના માત્ર સરકારી અધિકારીઓના ભરોસે જ નહીં પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ તેમાં સામેલ કરેલ છે અને આ યોજના મુજબ જ ગત 13-10-2017ના રોજ ધરમપુર ખાતે જિલ્લાનો પ્રાંત કક્ષાનો આ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. સરકારી રેકર્ડ મુજબ કુલ 73,898 લાભાર્થીઓ પૈકી 11,502 લાભાર્થીઓને સ્થળ ઉપર જ વિવિધ યોજના અંતર્ગત સહાયો અને કીટોનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર પછીના બાકીના રહેલા અંદાજિત 62,000 લાભાર્થીઓને તેની સહાય પહોંચી છે કે કેમ તે જોવાની દરકાર સરકારી તંત્રએ લીધી જ નથી. એટલું જ નહીં પરંતુ કેટલાક કિસ્સાઓમાં તો લાભાર્થીઓને યાદીમાં સમાવાયા છે તેમની તેમને ખબર નથી અને સરકારશ્રી દ્વારા લાભાર્થીના નામે કીટો, સાધનો અને વિવિધ સહાયો મેળા સુધી પહોંચી ગઈ હોય છે. મેળો પત્યા પછી જે લાભાર્થીઓ બાકી છે તેને આ સહાય પહોંચાડવાની વલસાડ જિલ્લાના અધિકારીઓએ દરકાર લીધી નથી. એટલું જ નહીં પરંતુ આ સહાયના કરોડો રૂપિયાના સાધનો આજે પણ ધરમપુર ખાતે આવેલી કુંવરબા કન્યા છાત્રાલયના ખુલ્લા કમ્પાઉન્ડમાં ખુલ્લેઆમ વેરવિખેર ભંગાર હાલતમાં પડી છે, તો કેટલાક સાધનો તો બારોબાર સગે વગે થઈ ગયા છે. આજે પણ આ કરોડો રૂપિયાના સાધનોનું કોઈ ધણી દોરી નથી. રાજ્ય સરકાર પ્રજાના માથે રોજ બરોજ નવા નવા ટેક્સો નાખી તેને નીચોવી રહી છે અને તેના બદલામાં આદિવાસીઓને સહાય આપવાની વાત કરે છે, પરંતુ આ સહાય તેમના સુધી પહોંચતી જ નથી. આજે તારીખ 13-10-2017 પછી સેંકડો સાયકલો તથા હજારો રોજગારીના સાધનો ખુલ્લે આમ વેરવિખેર પડી રહ્યા છે, તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ગરીબ કલ્યાણ મેળામાં કેટલાક કિસ્સામાં જવાબદારી સ્થાનિક એનજીઓને પણ સોંપવામાં આવે છે અને તે પેટે આ સંસ્થાને વહીવટી ખર્ચ પણ આપવામાં આવે છે, પરંતુ આ એનજીઓ આવા સાધનો અને લાભાર્થીની યાદી મેળવી પોતાના ગોડાઉનમાં રાખી લે છે અને સમયાંતરે બારોબાર સગે વગે કરી લેતા હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. છેલ્લા 4 વર્ષમાં એનજીઓ દ્વારા વિતરણ થયેલા માનવ ગરિમા અને માલવ કલ્યાણ યોજના અંતર્ગતના લાભાર્થીઓની ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવે તો ખેત તલાવડી કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. એટલું જ નહીં પરંતુ આવા એનજીઓના વિવિધ ગોડાઉનો પર પણ જો તપાસ કરવામાં આવે તો આ આખો ખેલ ખુલ્લો પડી જાય તેમ છે. હાલમાં તો ધરમપુર ખાતે જે સ્કૂલમાં સહાય કીટો પડી છે તે અંગે તપાસ શરૂ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે, કારણ કે હાલમાં જ પડેલા વરસાદમાં કરોડો રૂપિયાનો માલ ધૂળ ધાણી થઈ જવા પામ્યો છે અને જો હવે તાકીદે આ કાર્યવાહી ન કરવામાં આવે તો ચોમાસાની શરૂઆતમાં જ કરોડો રૂપિયાના માલની કિંમત કોડીની થઈ જશે
આ પ્રકરણમાં બે જવાબદાર એવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે. જો અમારે ગરીબ લાભાર્થીઓ છે ને આવા કિટ્સ મેળવવા માટે કેટલી મહેનત કરે છે, ફોર્મ ભરવા માટે છે ને એ પોતાનું કેટલો 5-6 હજાર રૂપિયાનો ખર્ચ કરી છતાં પણ આવી નિષ્ફળતા નિરાશામાં એ લાભાર્થીઓ રહે, જ્યારે આવું સામાન અહીંયા પડી રહેલું તો અમને એવું લાગે છે કે ખરેખર આમાં સરકારની નિષ્ફળતા છે કે પછી અધિકારીની લાલિયાવાળી છે, એની ખરેખર નિષ્પક્ષ રીતે છે ને તપાસ થવી જોઈએ. પણ અમને છે ને સરકાર પર ભરોસો કેમ નથી કે આવી વારવાર અમે ટીવી ડિબેટમાં કે ગમે તેમાં જોઈએ કે આની છે ને નિષ્ઠાપૂર્વક એની તપાસ થવી જોઈએ, પરંતુ એવી ભારપૂર્વક તપાસ થતી નથી. જેથી મારું તો નિવેદન છે કે તમારે સંદેશ ન્યૂઝને પહેલે તો હું આભાર માનું છું કે આની નિષ્પક્ષ રીતે છે ને એવી એવી છે ને ચલાવો અને એની નિષ્પક્ષ રીતે તપાસ થાય કે સરકાર ખરેખર જવાબદાર છે કે સ્થાનિક અહીંના છે ને જે કોઈ કર્મચારી છે એ જવાબદાર છે, એની તપાસ થવી જોઈએ. આપનું શું કહેવું છે? ગરીબનો જે આ માલ છે જે કીટ છે એમના સુધી પહોંચતી નથી સર. એ જ ખરેખર જે અધિકારી લોકો છે એ લોકો સરપંચને જાણ કરે, સરપંચ લોકો લાભાર્થીને જાણ કરે તો આ કીટ તરત પહોંચી જાય એવી હું આશા રાખું છું. ખરેખર ગરીબ કલ્યાણ મેળાના જે વિતરણ થતું છે લાભાર્થી સુધી પહોંચતું નથી, એ પહોંચવું જોઈએ. આપનું શું કહેવું છે? બસ સાહેબ, જે કંઈ ગરીબ માટે ગરીબ કલ્યાણ મેળા યોજાય છે તો એનો સીધે સીધો લાભ ગરીબોને મળવો જોઈએ. એ હકીકત મળતો નથી અને આ ખોટી રીતે અહીંયા રોકાઈ રહેલો છે અને આ તાજું ઉદાહરણ જોવા મળતું છે. આપ શું કહેશો તમે, ગરીબો સુધી પહોંચવું જોઈએ કે નહીં? પહોંચવું જોઈએ. કે અહીંયા પડી રહ્યું છે, શું કહેવાનું છે તમારું? કઈ નહીં, એ તો છે ને ગરીબ લોકોને છે ને સાધન ટાઈમ પર મળવું જોઈએ. તમારું શું કહેવું છે? હા સર, હવે સાધન અહીંયા પડ્યો છે એનો મતલબ તો એવો થાય ને કે આ કોઈ આમ સગી બગી થયું એવું લાગે, આ કઈ સગી બગી થયું એવું લાગે છે. તો શું માનવું છે તમારું? હવે ગરીબ કલ્યાણ મેળામાં જેટલા બી ફોર્મ ભરવામાં આવે છે અને જેટલા લાભાર્થીને આમને આમ બાતલ રાખવામાં આવે છે એનો મતલબ અહીંયા સાધન પડેલો છે એટલે એનો મતલબ એવો થાય કે ગરીબ માણસોને સાધન મળતું નથી અને આવી જગ્યાએ એ લોકો પેલું કરીને જથ્થો મારી દીધો છે એમ. ગુજરાત સરકારની સંપૂર્ણ બેદરકારી છે અને સરકારી બાબુઓ સરકારને ધોઈ પીને ગરીબ લોકોની જે પણ એમના લાભને જે વસ્તુઓ છે ત્યાં સુધી પહોંચાડતા નથી અને આ ગરીબોની મજાક થઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં આ એક આદિવાસીઓનો હક અને અધિકાર જે મળવા જોઈએ તેનાથી વંચિત રાખવાનું આ ષડયંત્ર છે.